नंबर थ्री, पहलो स्टार करो, जल्दी बोलता जाओ, स्टाफ, स्टाफ ने शू आप संपत्ति, वेरी गुड, बोलिया तो खरा, आपो तेरे आप जो बोलिया तो खरा। नंबर टू, हाउ टू बिहेव विथ योर चाइल्ड, एने शू आप एक समय नहीं, समय द्वारा संस्कार आप, સમય એટલે બેવ, અમે પપ્પા અને દીકરા બેવ જણા સાથે મળીને ટીવી જોઈએ છે, આ સમય આપ્યું કે ભાઈ આ સમય નહીં, સમય ને પર્ટિક્યુલર પર્સનલી તમને કહું, ગાંધીજીએ પણ આ બાબતમાં ગરબડ કરી, 16 વર્ષ ઉપરનાની સાથે ફ્રેન્ડશીપ જેવું વર્તન હોવું જોઈએ, ગાંધીજીના 4 દીકરામાં મોટો દીકરો કયો હતો, હરિલાલ, હરિદાસ, આ હરિદાસ ની પાસે ગાંધીજીએ બહુ પકડ રાખી, બહુ પકડ રાખી, આખી દુનિયાનો, આખા ઇન્ડિયાનો બાપ બની શકનારો રાષ્ટ્રપિતા હતો ને, આખા ઇન્ડિયાનો બાપ બની શકનારો ગાંધી સગા દીકરાનો બાપ ના બની શકે, દેરાસરને ઉપાસના ટ્રસ્ટી પછી બનજો, એના દીકરાના ટાઈમ ની મેનેજમેન્ટ કરજો, ઇન્દિરા ગાંધી પણ સંજય ગાંધી અને રાહુલ ગાંધીને પીએમ બન્યા પછી સમય આપતા હતા, તેઓ નાના હતા, ફ્રાઈડે નો દિવસ અને બંને જણા સાથે જમવા માટે માને કે છે મમ્મી આપકો હમારે સાથે બેઠના હી પડેગા, અને એ જ દિવસે ઇન્દિરાજીને સંસદમાંથી ફોન આવ્યો, અભી કા અભી આના પડેગા, ઇન્દિરાજી મુંજોડવા મુકાઈ ગયા, અને આ બંને જણા કે છે માં તું નહીં આવી તબ તક હમ ખાયંગે નહીં, ચમચી થી થાળી વગાડવાની શરૂ કરી, આખરે ઇન્દિરા ગાંધીએ સંસદને કહી દીધું આજ મેં નહીં આ સકુંગી, મુજે મેરે બચ્ચે કે સાથ ખાને કે લીએ બેઠના પડેગા, ઇન્દિરાજી સંસદમાં ના ગયા, સગા દીકરા સાથે બેઠા, તમે ઇન્દિરાજી થી એ મોટા, મહિલા મંડળ પૂજા ભણાવવા ચાલ્યા જવાનું, 2:30 ખંજરીને મંત્રી લઈ દેરાસરમાં તમારે 2.5 કલાક છે, તમારા દીકરા માટે તમારી પાસે જો 1.5 કલાક ના હોય એ પૂજા મંડળ માંથી તમે રાજીનામું આપી દેજો, તમે એક જણ પૂજા ભણાવવા નહીં જાઓ ને તો ભગવાનની એ પંચકલ્યાણ પૂજા અટકી નહીં જાય, પણ તમારો દીકરો જો તમારા દ્વારા સંસ્કાર નહીં પામે ને તો એ આગળ જતા શું થશે એની તમે કલ્પના નહીં કરી શકો, એક એક પરું એક એક શિબિર કરું એટલું મટીરિયલ છે, આ 5 શિબિરના 5 ટોપિક આજે મારે 2 કલાકમાં તમારી સામે પૂરા કરવાના છે, હાઉ ટુ બિહેવ વિથ યોર કપલ, ત્રીજો સ્ટાર હસબન્ડ એન્ડ વાઈફ, એક વાત કહું, કયા મા બાપ તમને જોઈએ છે અને કયા દીકરા જોઈએ છે એ તમારા હાથમાં નથી, બાય ધ ચાન્સ તમારા હાથમાં છે કે મને આવો જ દીકરો જોઈએ, આવી સાઈઝ નો જોઈએ, ઓકે આવા સ્વભાવ વાળો જોઈએ, તમારા હાથમાં છે, તમને કયા મા બાપ જોઈએ, તમને કયા દીકરા દીકરી જોઈએ, ઇટ ઇઝ બાય ધ ચાન્સ, પણ તમને કેવી વાઈફ જોઈએ, તમને કેવા ફ્રેન્ડ્સ જોઈએ, ઇટ ઇઝ બાય ધ ચોઈસ, મા બાપ અને દીકરા એ બાય ધ ચાન્સ, તમારા કુછ નહીં ચલેગા, કેવો પતિ જોઈએ ને કેવી પત્ની જોઈએ, બાય ધ ચોઈસ, અને તમને જાણીને આનંદ થશે કે ભગવાનના શાસનમાં કોને કોની સાથે લગ્ન કરવા એને પણ સિમ્પટમ્સ આપવામાં આવ્યા છે, તમારા જુદા છે, આનંદ આને કઈ મેચ નથી થવાનું, તમે કયો તો કહું ને તો હું આગળ વધુ, ઓહો એટલે તમારે તો થઈ ગયા, હવે હું કામ છું, 5 સમાનતા જોવાની, એક દીકરાને પરણાવતા એક દીકરીને પરણાવતા 5 સમાનતા, એટલે બેઉ સિમિલર હોવા જોઈએ, તમે શું સિમિલર જુઓ છો, કુંડલી, હવે તો કે છે કે હસબન્ડ વાઈફ ની નહીં જોવાની, વહુ અને સાસુ ની જોવાની, કારણ કે દિવસમાં વધારે સમય તો એની સાથે રહેવા, એની કુંડલી આપણી મેચ થાય છે, અરે તમારા મા બાપ ને જેને પૂછજો કે તમે એકબીજાની કુંડલી જોઈતી ખરી, જોઈતી, એકબીજાને નતા જોયા, કુળની સમાનતા જોઈ, આ બહુ લાર્જ ટોપિક છે, સમાન કુળ સાથે જો વિવાહ થાય તો બહુ પ્રોબ્લેમ ઓછા છે, આજે ઇન્ટરકાસ્ટ મેરેજ નો વાયરો ચાલ્યો છે, ઉસકા ભી ખૂન લાલ હૈ અપના ભી ખૂન લાલ હૈ તો ઇસમે ક્યા દેખને કા, અરે ભલા માણસ ખૂન કા કલર લાલ હૈ ના, ખૂન કા ગ્રુપ અલગ હો સકતા હૈ, તમારું એક્સિડન્ટ થાય ને તમને બી પ્લસ જોઈતું હોય અને એની પાસે ઓ પ્લસ, સોરી ઓ તો કામ લાવે, એ પ્લસ હોય, એ પ્લસ હોય તો એ વાળાને બી નું ગ્રુપ ચાલે, બી વાળાને એનું ન ચાલે, એ ખૂન કા કલર લાલ હોતે હોય ભી ગ્રુપ કા ચેક કરના પડતા હૈ, તો ખૂન કા કલર લાલ હોતે હોય ભી ખાનદાની ભી ચેક કરની પડતી હૈ, દરેક ની ખાનદાની જુદી જુદી હોય,
આ દેશમાં તમે જોઈ રહ્યા છો ખાનદાન લોકો અત્યારે ક્યાં છે અને જે લોકોને કોઈ ઇજ્જત અને આબરૂ નથી એ ક્યાં ચડીને બેઠા છે. મારે બહુ ડીપમાં એમાં નથી જવું, કુળ સમાન જોઈએ, સીલ એટલે કે આચાર સમાન જોઈએ. તમારા ઘરમાં પૂજા થતી હોય તો જે છોકરી પૂજા કરતી હોય એને લાવો, તમારા ઘરમાં રાત્રિ ભોજન થતું હોય એ છોકરી એવી જ લાવો, તમારા ઘરમાં કંદમૂળ ખવાતા હોય એવી જ છોકરીને લાવો, નહીં તો રોજની મારા મારીશ, રોજની મારા મારીશ. અચ્છા અચ્છા, ધર્મિષ્ઠ ઘરના દીકરાઓને હવે છોકરી નથી મળતી, સાચી વાત? અચ્છા અચ્છા, 30-32 થયા પછી એ લોકો વાંઢારીએ છે. કારણ, રત્નસુંદર મહારાજ એક સરસ વાક્ય કીધું હતું, તમારી દુનિયાના બજારમાં હવે ધર્મ જરાય ચાલતો નથી, લગ્નની માર્કેટમાં ધર્મ ચોકડી મારી દેવાની, ધર્મ બરમ કી વાત નહીં કરવી.